ને મિત્રો, મજામાં. સૌથી પહેલાં તો તમને બધાને ખૂબ ખૂબ અભિનંદન કે તમે લોકો જોઈન બટન દ્વારા હવે વિશેષ કંઈક શીખવા માગી રહ્યા છો અને તમારા માટે હું વિશેષ કામ કરીશ. તો આ વિડીયો ખાસ તમારા માટે. અને તમે જાણો છો કે બેન્કિંગની પરીક્ષા છે કે અન્ય પરીક્ષામાં પણ ગણતરી આધારિત જ્યારે પ્રશ્નો હોય ત્યારે એમાં ટ્રીક હોય છે, ટેકનિક હોય છે, અને એનો જો તમે ઉપયોગ કરો ને મિત્રો, તો તમારો બિલકુલ સમય બચી જાય. એટલે ઝડપી ગણતરી જે શું છે અને એના વિશે કેટલું બધું નવું નવું હું આપ્યા કરીશ. બસ તમે શીખ્યા કરો, રાજી થયા કરો, અને હા, બધાને આ વાત કરી અને બધાને જોઈન પણ કરાવતા રહો. તો મિત્રો, ફરીથી હેતુ તો એ છે કે આપણે ઝડપથી આગળ વધવું છે અને બસ સાથે રહીને આગળ વધવું છે. તો આવો કંઈક પ્રશ્ન પૂછાય છે મિત્રો, ત્યારે શું કરવું? તો મિત્રો, તમે જુઓ, આવા સમની અંદર એક તો એ રીત છે જ કે 104 × 105 કરશો, 94 × 95 કરશો, 103 × 92 કરશો, પછી એમનો શું કરવાનો છે? સરવાળો કરવાનો છે. તો તમને જવાબ તો મળવાનો છે. તો તમે લોકો ચલો ટ્રાય કરો, વિડીયો સ્ટોપ કરીને ટ્રાય કરો. ઓકે, ફાઇન, તમે લોકો ટ્રાય કરી હશે અને તમને જવાબ પણ મળ્યો હશે, પણ તમે જોયું હશે કે તમારો જવાબ કેટલી સેકન્ડમાં આવ્યો, કેટલી મિનિટમાં આવ્યો, તો એ મેઇન છે. પણ મિત્રો, આપણે હવે શોર્ટકટ ઝડપી ગણતરી ઉપર વધારે ફોકસ કરશું. જેમ કે તમે જાણો છો કે દાખલા તરીકે હું 32 × 31 કરું છું, તો તમને ખબર છે કે તમે અહીં શૂન્ય મૂકો છો, 3 × 6 = 9, 2 × 2 = 3, 1 × 3 આપણી ચીલા ચાલુ પદ્ધતિ, બરાબર? 0 × 2 = 6, 3 × 9 = 9, 900. મિત્રો, એક વસ્તુ તમે નોંધી કે આ 2 × 1 એ અહીંયા હોય. તમે કહો છો હા સર, એ તો હોય જ. દાખલા તરીકે હવે હું વાત કરું કે 43 × 51, તો આ 3 × 3 એટલે અહીંયા ગમે એ સંખ્યા જવાબ આવશે, પણ 3 × 3 મતલબ કે જે એકમનો અંક છે ને, તો 3 જ હશે. મિત્રો, આવી વસ્તુનો જો તમે ઉપયોગ કરો તો તમને ખબર છે કે આ 5 × 4 = 20, તો અહીંયા 0 છે એવું મગજમાં આવી જાય કે 0 છે એકમનો અંક. ઓકે, પછી સરવાળો કરવાનો છે, 4 × 5 = 20, બરાબર? તો ફરીથી અહીંયા 0 જ વિચારવાનું છે, આની કાંઈ લેવા દેવા જ નથી, કારણ કે એમાં તો વધી ચડે ગમે થાય, પણ એકમનો અંક તો 0 જ હશે. અને 3 × 6, યસ, તો 0 + 0 + 6 એટલે અહીંયા ગમે તે હોય, પણ એકમનો અંક તો 6 જ હશે, કારણ કે આ બધાનો સરવાળો કીધો છે. અહીંયા પણ સરવાળો છે, અહીંયા પણ સરવાળો છે, હા કે ના? તો છેલ્લે એકમનો અંક 6 છે એવું માત્ર આજે, ધેટ મીન્સ જવાબ તમારો બિલકુલ સાચો છે. મજા આવી મિત્રો? તો આવી કંઈક વાત કે તમારે ગણતરી કરવી જ ન પડી, તમારે 104 × 105 કરવું પણ ન પડ્યું. પણ મિત્રો, એવું નથી, ક્યારેક પરીક્ષક છે એમ ઈચ્છે છે કે તમે ગણતરી કરો પણ સ્પીડમાં કરો. તો ચલો ટ્રાય કરીએ આપણે. મિત્રો, રકમ આપણે સેમ રાખી છે. તમે જુઓ છો કે તમે વિચાર્યું, જ્યારે તમે જવાબ સામે જુઓ છો કે અહીંયા ઝઘડો છે, અહીંયા ઝઘડો છે, અહીંયા ઝઘડો છે, અહીંયા ઝઘડો, ત્યારે આપણે જે હમણાં વિચારી હતી એ ટેકનિક કરવાની જરૂર જ નથી. અને આવા સમયે યસ, તમારે ફરજિયાત આ ગુણાકાર કરવા જ પડશે. તો મિત્રો, તમને કેટલો સમય લાગ્યો એ તમે જરા નક્કી કરો. આપણે એમાં ટેકનિક કંઈક વિચારીએ અને ઝડપથી કેમ ગુણાકાર થાય એ શીખીએ. તો જો એક, ધારો કે તમે ગણતરી હજુ ન કરી હોય, તો 2 મિનિટ વિડીયો સ્ટોપ કરો અને ટ્રાય કરો. મિત્રો, હવે વાત એવી છે કે જ્યારે તમને આ સમ આપ્યા હોય, તો તમારી જગ્યાએ હું હો તો હું શું કરું ખબર છે? હું આમ સીધે સીધું લખું. શું લખું ખબર છે? 10 × 920, પછી લખું, ઓકે, 8 × 930, પછી લખું, યસ, 9 × 476, પછી સરવાળો કરું, 7 × 12 = 10, 19 × 4 = 23, 2 + 9 = 29, 326. બિલકુલ જવાબ સાચો, કારણ કે રકમ બદલાવી નથી, જવાબ તો સાચો છે. પણ મિત્રો, આવું સ્પીડથી તમે કરી શકો? યસ, હમણાં જ કરી શકશો, તમે કરી શકશો. ચાલો, એ ટેકનિક તો આપણે શીખવી છે. આટલી સ્પીડમાં જો થતું હોય તો કેવી મજા આવે? ગુણાકાર આમ સીધું મોઢે, સીધું તમે 10 × 920 લખશો, સીધું તમે 8 × 930 લખશો, 9 × 476. થોડુંક મનમાં કરવું પડ્યું છે, પણ સ્ટાર્ટિંગમાં હું તમને, આ પ્રેક્ટિસ થાય પછી થઈ શકે, પણ સ્ટાર્ટિંગની અંદર હું તમને એ કરાવું કેવી રીતે. મિત્રો, સાવ સિમ્પલ, અહીંયા જે પૂછનાર છે એને ખબર છે, એટલે એ રીતે જ પ્રશ્ન પૂછ્યો છે. પહેલાં જુઓ કે આ 100ની નજીક છે, તો કે હા છે. આ પણ 100ની નજીક છે, તો કે હા છે. તો આમાં કેટલા વધારે છે? તો કે ભાઈ 4 વધારે છે. આમાં કેટલા વધારે છે? તો કે 5 વધારે છે, હા કે ના? એટલે કે પ્લસ કંઈક આટલા વધારે છે. આ પણ તમે જોશો તો 100ની નજીક છે, છે કે નહીં? પણ અહીંયા -6 થઈ રહ્યા છે, અહીંયા -5 થઈ રહ્યા છે. મતલબ કે 100માંથી તમે 5 બાદ કરો ને તો 95 આવે, 100માંથી તમે 6 બાદ કરો ને
तो तमारे 94 आवे। चलो अहीं पण जोई ले के अहीं शुं छे तो के अहीं प्लस 3 छे अने अहीं माइनस 8 छे, 100 ना नजीकनी वात चाले छे। तो तमे हवे कही शको अहीं प्लस 4 छे, 100 थी वधारे 4 छे, 100 थी वधारे 5 छे, 100 थी 6 ઓછા છે, 100 થી 5 ઓછા છે, 100 થી 3 વધુ છે અને 100 થી 8 ઓછા છે। મતલબ કે આપણે 3 પાર્ટમાં એની નિયમ શીખી લઈ। મિત્રો કેટલું સહેલું છે હવે તમને વાત કરું, જોજો હા જોજો। પહેલી વાત એ કે તમે જે આ વિચાર્યું ને, તમે જે આ વિચાર્યું ને એ તો તમે લખી જ નાખો, મતલબ કે છેલ્લા બે અંક તો તમે લખી જ નાખો ગુણાકાર કરીને। દાખલા તરીકે અહીંયા 2 હોત અને અહીંયા 3 હોત તો 2 3 ને 6, પણ 6 ના લખત 0 6 લખત, કારણ કે આવા બે અંક લખવાના છે। ચાલો આટલું યાદ રહી ગયું। તો ચલો અહીંયા શું આવે તો કે 6 5 30, બરાબર આ બે અંક આવી ગયા। અહીંયા થોડુંક જુદું આવશે એ હું તમને પછી કહીશ, પહેલાં આપણે આ બેનું શીખી લઈએ, રાઈટ। હવે જો એક બહુ મસ્ત વસ્તુ થશે, તમે જ્યારે 104માં 5 ઉમેરશો ને, વત્તા 5 કરશો ને, તો 109 આવશે। કોઈ કહેશે સર અમને એમ ન મજા આવે, અમારે આમ કરવું છે, તો 105માં 4 ઉમેરો તો 109 આવશે। બસ એ તમારે અહીંયા મૂકી દેવાના રહ્યા જવાબ। મજા આવી કે ને મિત્રો, સીધો જવાબ। તો તમે કહેશો સર આમાં આમાં એવું જ, ચાલો 6 5 35 તો મૂકી દીધા છે। જો 94માંથી તમે 5 બાદ કરો કેટલા આવે, તો તમે કહેશો 89। કોઈ કહેશે ના સર અમારે એમ નથી કરવું, 95માંથી 6 બાદ કરવા છે તો એ કેટલા આવશે, 89। તો બસ આ જવાબ, મજા આવી કે ન મજા આવી। તો હવે આ બધાનો સરવાળો કરવાનો છે, એટલે તમે અહીંયા લખશો 8 9 3 0, હા કે ના। ત્રીજું છે ને થોડોક ફેર છે, પણ તમને આ સમજાણું છે, જો તમને સમજાણું હોય તો ચલો ને આપણે એક બે ઉદાહરણ પણ લઈએ જેથી કરીને તમે ક્લિયરલી કહી શકો। ચલો તમે લોકો ટ્રાય કરજો, આપણે ઉદાહરણ લઈએ। ઉદાહરણમાં 107 × 109 છે। ચાલો હવે તમે શું કરશો, તમે તરત આમ તો મોઢે કરશો, કારણ કે સર આમાં પ્લસ 7 છે પ્લસ 9 છે, બરાબર પ્લસ છે એટલે મેં સાઈન નથી કરી, તો 7 9 અને 63। બીજું તમને ખબર છે કે પ્લસ કરો 107માં 9 ઉમેર્યો કે 109માં 7 મળે, તો જવાબ ખબર જ છે। ચલો ટ્રાય કરો કે આનો જવાબ કેલ્ક્યુલેટરમાં જુઓ કે આટલો આવે છે, આવતો હોય તો રાજી થાઓ। તો મિત્રો આટલું સહેલું છે, હજી એક કરું છે, ચલો હવે તમારે કરવાનું છે, વિડીયો સ્ટોપ કરીને ટ્રાય કરજો। 101 છે ગુણ્યા 108 છે, 100થી વધારે છે બંને, બરાબર આપણે એ પેટર્ન જોઈ રહ્યા છીએ, યસ। તમે ગુણાકાર કર્યો ને 8 1 8, અથવા કંઈ લખો તમને એવું લાગે તો ભૂલ થતી હોય તો 8 1 8, પણ લખવાના કેટલા છે 08, વેરી ગુડ। અને હવે 101માં 8 ઉમેરો કે 108માં 1 ઉમેરો, જવાબ તો 109 આવે છે। મિત્રો ચેક કરો 10908 આવે છે કે નહીં, હા કે ના, ઓકે। તો આ પેટર્ન સમજાઈ ગઈ, ફરીથી 100થી કેટલા વધારે છે લખો, 100થી કેટલા વધારે લખજો, અહીં લખો ઈવેનો સીધો ગુણાકાર, નહીં ટૂંકમાં બે અંકમાં લખી નાખો, પછી આ સરવાળો અથવા આ સરવાળો સીધે સીધો અહીં લખી નાખવાનો છે, હા કે ના, મજા આવી। ચલો આ પેટર્નમાં જોઈ લઈ કે 100થી ઓછા હોય, બંને ઓછા, જો 100થી બંને વધુ, 100થી બંને ઓછા, 100થી વધુ, 100થી ઓછા, ત્યારે શું કરું, બસ આ 3 પેટર્ન જોઈએ। મિત્રો આ પેટર્નની અંદર તમે શું કર્યું કે ભાઈ 100માંથી કેટલા ઓછા છે એ લખા, ઓકે ચાલો 93 છે 100માંથી કેટલા ઓછા છે, તો ભાઈ 7, બરાબર, એટલે એવું લખું માઇનસ લખું, 99 છે 100માંથી કેટલા, તો કે માઇનસ 1, બરાબર। બસ સીધે સીધો ગુણાકાર કરવાનો છે, 7 1 7, પણ કેટલા અંકમાં લખવાનું છે 2, એટલે 07 લખશો, હા કે ના। બીજું તમને એ કીધું કે 93માંથી 1 બાદ કરો કે 99માંથી 7 બાદ કરો, જવાબ શું આવવાનો છે, યસ, તો કે 92, તો જવાબ 92 07। તમારી પાસે કેલ્ક્યુલેટર હોય તો ચેક કરો, મજા આવી કે નહીં, તો આવી મજા લેવાની છે। ચલો હજી એક કરું છે, ચલો 91 ગુણ્યા 91, ચલો તમે શું કરશો, તમે સર આમાં 9 ઓછા છે, આમાં 9 ઓછા છે, બરાબર માઇનસ લખો, તો તરત કહેશો સર 90 90 81, બિલકુલ સાચું, 91માંથી 9 જાય કેટલા આવે, તો તમે કહેશો સર 82, તો જુઓ જે ચેક કરો 82 81 છે, આવતા જ હશે, મજા આવી કે નહીં। તો મિત્રો હવે આપણે જે જોવાનું છે એ કે 1 વત્તા હોય ને 1 ઓછા હોય, મતલબ જો 100થી વધારે છે ને 100થી ઓછું, ત્યારે શું કરવાનું। તો મિત્રો તમે જાણો છો કે આ બેનો જ્યારે ગુણાકાર કરો 1 વત્તા ને 1 ઓછા હોય ત્યારે એ માઇનસ આવે, એટલે કે 8 3 24 માઇનસ કરવાના છે। મિત્રો તમે કહેશો સર માઇનસ કરવા કેવી રીતે, તો મિત્રો તમને ખબર છે કે 100માંથી માઇનસ 24 કરવા છે, તો મોઢે પણ કરી શકો, તમારે એમ વિચારવું કે 24માં આપણે 6 છગડો ઉમેરી તો 0 આવે કે નહીં, તો હા આવે, તો 24 ને 36, હવે 30 બાદ કરવા સાવ સહેલા છે, એટલે તમે તરત કહેશો કે 76 આવે, તો બિલકુલ સાચું છે। મિત્રો તમને આ 100 વાળી વાત છે ને સમજાવવા માટે હું એવું પણ કરું કે દાખલા તરીકે 300 છે, બરાબર, એટલે આ 100 તો છે જ, અને એમાંથી મારે 76 બાદ કરવા છે, બરાબર, સોરી 8 3 24 બાદ કરવા છે,
બરાબર 8 તેરીની 24 બાદ કરવાની, તો તમે શું કરતા હતા? તો તમે અહીંયા 10 કો લેતા હતા, 10 માંથી 4 જાય તો કે 6, પછી અહીંયા 9 આવતો તો 9 માંથી 2 જાય તો કે 1, અને આ 3 છે ને ઘટીને 1 1 ઘટાડી નાખતા હતા, એટલે બગડો કરી નાખતા હતા, કારણ કે તમે 100 અહીંયા લઈ લીધા હતા, એટલે કે 200 વત્તા 100, અને 100 માંથી 24 બાદ કર્યા હતા, એટલે કે તમારા ઘરે જવાબ આવ્યો હતો 9 માંથી 2 જાય તો 7, એટલે કે 76 આવતો હતો, અને હવે અહીંયા બગડો છે એટલે 276, એટલે કે તમે અહીંયા એક ઘટાડો છો, એક મગજમાં રાખજો. તો જે વસ્તુ અહીંયા કરી છે એ અહીંયા કરશું આપણે, કે જો 103માં 8 બાદ કરો અથવા 92માં 3 ઉમેરો, જો 92માં 3 ઉમેરો તો 95 આવશે, 103માંથી 8 ઓછા 8 કરો જોઈએ તોય 95 આવશે, એટલે કે તમારો જવાબ 95 76 આવે છે. પણ તમારે 95 નથી મૂકવાનું, શું કામ? કે તમે અહીંયા 100માંથી એક ઓલું કરી નાખ્યું, એટલે બસ માત્ર આટલું જ ધ્યાન રાખવાનું છે કે અહીંયા તમે 94 મૂકશો, ક્યારે? એક પ્લસ અને માઇનસ, અથવા તો માઇનસ અને પ્લસ હોય ત્યારે. ઇઝ ઇટ ઓકે? શું નવું શીખ્યા? મજા આવી ગઈ કે ન મજા આવી ગઈ? જો અહીંયા તો કંઈ ટેન્શન જ નથી, પ્લસ પ્લસ હોય તો લખી નાખો, સીધું આ મૂકો, પછી સરવાળો આ રીતે, માઇનસ માઇનસ હોય તો 6 35 કરી જ નાખો, પછી આમાંથી આ બાદ કરો અથવા આમાંથી, તો એ તો સેમ આવતું મૂકી દઉં. પણ જ્યારે પ્લસ માઇનસ હોય ત્યારે શું કરશો? કે જે ગુણાકાર છે એ 100માંથી બાદ કરશો, 100માંથી બાદ કરશો, અને અહીંયા જે તમે આવતો હશે ને એમાં એક અંક ઘટાડી દેશો. તો મિત્રો મજા આવી ગઈ ને? ચલો આ એક સમજવા માટે એક ઉદાહરણ ફરીથી લઈએ, એટલે તમને વધારે કોન્ફિડન્સ આવે. ચલો મિત્રો, તમે તરત કહેશો કે સર 105 છે મતલબ કે 5 વધારે છે, 98 છે એટલે કે ઓછા 2 છે, હા કે ના? પછી 5 2 10 તો સીધા મૂકવાના છે, તો ના સર 5 2 10 છે, મારે 100માંથી બાદ કરવા છે, તો 100માંથી બાદ કરીએ એટલે 90 આવે. બીજું 105માંથી તમે 2 બાદ કરો 103 આવે, 98માં તમે 5 ઉમેરો તો 103 આવે. પણ 103 મૂકવાના છે કે 102 મૂકવાના છે? તમે કહેશો સર 102 જ મૂકવાના છે, કારણ કે ઓલું બાદ કર્યું ને 100માંથી, બસ કામ પતી ગયું. જોયો જોઈએ 10290 જવાબ આવે છે. મજા આવી મિત્રો? તો આનો અર્થ એવો થયો કે તમે હવે આવી ગણતરી, આ ઇન્ટેન્શનલી આવું જ કંઈક પૂછશે, પણ તમને આવડતું હશે, કારણ કે તમને આનો ગુણાકાર આ ખબર છે, આનો ગુણાકાર તમને આ ખબર છે, અને તમને આનો ગુણાકાર આ ખબર છે, અને હવે તમારે સરવાળો કરવો હોય તો તમે કરી શકશો. 6 7 ને 3 10 ને 12, 10 19 ને 4 23, 2 10 ને 19, 29 326. જી હા, 29 326 છે જવાબ, તમારો બિલકુલ સાચો છે. મિત્રો મજા આવી? તો જો તમે યસ કહેતા હો તો હજી એક પહેલાં ઉદાહરણ લઈ લઈ, અને પછી તમને હોમવર્ક આપવું છે, અને હોમવર્કમાં તમારે જવાબ તમે કેલ્ક્યુલેટરથી ચેક તો કરી જ શકવાના છો, પણ કેટલી સેકન્ડમાં આવ્યો, અને પછી આજુબાજુ તમારા મિત્રોને પ્રભાવ પાડો એને, કે ચાલ જો મૂક રકમ મૂક, અને ચાલ હું જો કેટલી સેકન્ડમાં જવાબ આપી દઉં છું. તો મિત્રો આ મજા કરવાની છે, અને આ મજા તમને આવશે, કારણ કે આવી અનેક વાતો હવે વિડીયો દ્વારા તમને મળતી રહેવાની છે, અને પછી જુઓ કોઈ પણ એક્ઝામ તમારા માટે ઈઝી હશે. જોઈએ એક ઉદાહરણ. મિત્રો અમુક લોકો હવે સરની સ્ટાઇલ અપનાવશે, કે અમુક વસ્તુ બધું મનમાં મનમાં વિચારશે, જેમ કે અહીં મનમાં વિચારી લેશે કે ભાઈ અહીંયા તો 6 આવે, અહીંયા તો 4 આવે, એટલે કે 6 4 ને 24, 2 અંક છે એટલે સીધા 2 મૂકશે. બીજું વિચારશે કે અહીં 6 છે ને 4 છે, ઓકે તો આને અહીં ઉમેરો તો 110 થાય, એટલે સીધે સીધો આ જવાબ લખશે, હા કે ના? મિત્રો અહીંયા વિચારશે કે ઓકે અહીંયા 3 છે, કેવા છે? પણ માઇનસ, કારણ કે 100માંથી બાદ કર્યા છે ને, -3 છે, -6 છે, એટલે 6 3 18 મૂકી દેશે. બીજું અહીંયા -3 છે ને એવું વિચાર્યું છે ને અહીંયા, એટલે 94માંથી 3 બાદોય કરી દેશે, એટલે કે સીધો જવાબ લખી દેશે 91, હા કે ના? તો કેટલીક વસ્તુ હવે તમારા માટે સાવ ઇઝી છે, જેવું સર કર્યું તો એવું હવે તમે વિચારો છો. આવા દાખલાની અંદર વધીને શું કરશે, થોડુંક વિચારી લેશે કે આ શું છે, તો કે ભાઈ ઓહો -8 છે, અને આ શું છે, કે તો કે +7 છે, હા કે ના? તરત વિચારી લેશે કે ઓકે 8 7 56, તો ના ના 56 તો લખવાના જ નથી, હા કે ને? આ મનમાં વિચારી શકાય, આ 7 છે વિચારી શકાય, 8 7 56 વિચારી શકાય, પણ 56 નહીં, 100માંથી બાદ કરવાના છે, તો 56 ને શું કરશો, તો કે 60 કરવા છે પહેલાં, તો કે 4, હવે તો કે 100 60 થઈ ગયા, તો હવે શું, હવે 44 એ ખબર પડી જશે. બીજું એ વિચારી લેશે કે આ 92 છે અને આ 7 છે, બરાબર, તો એ ઉમેરશે, બરાબર, 107માંથી એટલે 99 તમને યાદ, પણ 99 નથી મૂકવાના, તમને તરત યાદ આવશે કે ઓલું બાદ બાકીવાળું છે એટલે 98 44, હા કે ના? બીજી એક હવે વાત કીધું કે જ્યારે આવા સરવાળા હોય ને આવી તમને ખબર પડે ને મિત્રો, તો હવે એવી જરૂર નથી કે તમે આમ 110 24 આમ બધું લખો, સમજો. હવે એ પણ આપણે શીખવાનું છે કે આ કેવી રીતના ઝડપથી થાય, બરાબર, આ તમે લખો છો બરાબર છે કે આ નીચે આ આવવું જોઈએ, પણ તમે આવું કરી શકો. હવે છે ને ઝડપ કરવાની, 4 4 ને 8 12, 12 ને 4 16, સીધી 16 એકડો વિચારવાનો, એવું લાગે તો બધા લખી નાખો, પછી અહીં પાછું આમ કરતું જવાનું, 2 ને 1 3, 3 ને 1 4, 4 ને 4 8, કારણ કે આપણે લખીએ એટલો સમય તો આપણે બચાવવો છે, હા કે ના?
હવે જો વધી નથી પછી તરત વિચારો જીરો એટલે જો આપણે શું કામ કરી છે કે કંઈ ભૂલાઈ ન થાય જીરો ને એક એટલે એક આઠ ને એક નવ બરાબર આગળ જાઓ આ એક નવ ને એક દસ દસ ને ઓગણીસ વધી એક અહીંયા જ છે બસ પતી ગયું ઓગણત્રીસ નવસો છ્યાસી તો મિત્રો ટ્રાય કરો આ જવાબ સાચો છે કે નહીં કેલ્ક્યુલેટરથી જુઓ તો આ સ્પીડ હવે તમારે પ્રેક્ટિસ કેવી રીતે કરવાની સાવ સિમ્પલ આવા તમારી રીતે ઉદાહરણ બનાવો સોની આસપાસના બનાવો અને આવા પૂછાય છે અને તમને ઝડપથી આવડી જશે એક ઉદાહરણ આપું છું તમારે એનો જવાબ અને કેટલી સેકન્ડમાં એ તમારે જરૂરથી જણાવવાનું છે આપી દઉં ને યસ મિત્રો આ તમારા માટે હોમવર્ક છે અને આ હોમવર્કની અંદર તમારે ઘડિયાળની સેકન્ડને ધ્યાનમાં રાખીને ટ્રાય કરવાની છે કોઈ ચિંતા ન કરતા કારણ કે હજી તમે ક્યાં પ્રેક્ટિસ ચાલુ કરી છે જ્યારે તમે પ્રેક્ટિસ ચાલુ કરશો પછી શું થશે વિચાર કરો અને મને લાગે છે ને પીડીએફ એક મૂકી દઉં કે જેથી કરીને તમને લોકોને યસ ઓકે હું ઈ ગુરુ જયેશની અંદર મૂકી દઈશ કે જેથી કરીને તમે સ્પીડમાં આ કામ કરી શકો ઇઝ ઇટ ઓકે તો મજા આવી મિત્રો બસ તમારા બધાના જવાબ ચેક કરજો કોમેન્ટ્સમાં તમને ખબર પડી જશે અને કેલ્ક્યુલેટરથી ચેકી કરજો પણ સેકન્ડ છે એ ઓછી થવી જોઈએ અને તો બહુ મજા આવશે તો યસ ઘણું કામ કરું છે જાજુ કામ કરું છે અને હા વલોણું આપી દો ચલો આપી દો યસ મિત્રો તમે બધા જાણો છો કે જે લોકો સરસ કામ કરે છે એ લોકો આમ જોઈએ તો એક કમિટમેન્ટ આપતા હોય છે અને પોતાની જાતને આપતા હોય છે તો જ્યારે તમે વિશેષ કંઈક શરૂઆત કરો છો ને એનો અર્થ કે તમે હવે બીજાથી કંઈક અલગ છો અને તમે વધુ કંઈક કરવા માગો છો અને એટલે જ તમે જોઈનમાં છો એટલે જ આજના વલોણામાં કે જાજુ કામ કરીશું એટલે તો જોઈન જાજુ કામ કરીશું એટલે તો જોઈન મદદને વિસ્તારીશું એટલે તો જોઈન જાજુ કામ કરીશું એટલે તો જોઈન મદદને વિસ્તાર મિત્રો આ તમે મદદ કરી રહ્યા છો તમે અન્યને જાણ કરીને આપણી ચેનલની વાત કરી રહ્યા છો એટલે તો આપણે આટલે બધી સુધી પહોંચી ગયા છે મદદને વિસ્તારીશું એટલે તો જોઈન આમ જોઈએ તો આ છે એક કમિટમેન્ટ આમ જોઈએ તો આ છે એક કમિટમેન્ટ ને આમ તો હવે થઈશું જાત સાથે જોઈન મિત્રો જ્યારે કમિટમેન્ટ આપો છો ને એનો અર્થ કે તમારું જોડાણ તમારી જાત સાથે થયું છે તમારા કાર્ય સાથે થયું છે અને મિત્રો એની સુગંધ એનું જે પરિણામ છે એ સફળતા સુધી લઈ જશે ને લઈ જશે આવો આ જોઈનનો વિશેષ લાભ લેતા જ રહીએ ખૂબ ખૂબ આનંદ સાથે કામ કરો ક્યાંય અટકો તો વાત કરો અને એક હા તમે જરૂરથી વોટ્સઅપથી મને જોઈન્ડ એવું લખીને જરૂરથી મોકલો જેથી કરીને મારે પણ વિશેષ કામ તમારા માટે કરાવવું હોય અથવા તો મારે વિશેષ વાત કરવી હોય તો આ જે મારો વોટ્સએપ નંબર છે તમને બધાને ખબર છે 8886442255 તો આ નંબર ઉપર જોઈન્ડ એવું કરી અને તમારું નામ સાથે મને મોકલી દેજો હું વિશેષ એક બ્રોડકાસ્ટ ગ્રુપ બનાવીશ કે જેમાં મારે કંઈક વિશેષ વાતો કરવી છે તો વોટ્સઅપ થ્રુ પણ આપણે વાત કરતા રહીશું યસ આજથી કામ વધુ કરીએ પણ હા આ તમારે ઉદાહરણ કેટલી સેકન્ડમાં થયું એ રાજીપા સાથે ચેક કરી અને જવાબમાં લખો હું રાહ જોઉં છું આવજો